सूरत जिला ओलपाड़ तालुका में वर्षो थी चलता गैरकायदेसर झींगा तड़ाव ने तोड़ी पाड़वा माटेनो आदेश सूरत जिला कलेक्टर कचेरी खाते थी आपवामां आव्या छे। जे माटे 15 दिवसनुं अल्टिमेटम तंत्र तरफ थी आपवामां आव्युं छे। जो 15 दिवसनी अंदर आ गैरकायदेसर झींगा तड़ाव दूर नहीं करवामां आवे तो भूमाफियाओ सामे लैंड ग्रेबिंग हेठळ गुनो नोंधवानी चीमकी सूरत जिला कलेक्टर तरफ थी आपवामां आवी छे। सूरतना पर्यावरणविद MS શેખ દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટમાં એક ફરિયાદ કરવામાં આવી છે। સ્થાનિક જિલ્લામાં વહીવટીતંત્રની ફરિયાદ કરવા છતાં કોઈ પરિણામ નહીં આવતા તેમના દ્વારા ફરિયાદ કરાઈ હતી। ફરિયાદ મુજબ ઓલપાડ તાલુકાના કીમ નદીમાં પટપટ પર કેટલાક ભૂમાફિયાઓ દ્વારા અંદાજે 4,000 થી 5,000 જેટલા ગેરકાયદેસર ઝીંગા તળાવો ઉભા કરવામાં આવ્યા છે। સરકાર દ્વારા ગરીબ વર્ગના લોકોને ઝીંગા તળાવ માટે ફાળવવામાં આવેલી જમીન પર અતિક્રમણ કરી ભૂમાફિયાઓએ રાજકીય નેતાઓના પીઠ બળ હેઠળ ગેરકાયદેસર ઝીંગા તળાવ ઉભી કરી દીધા હતા, જેને કારણે વર્ષ અગાઉ રેડ સેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। પાણીના વહેનાની ક્ષમતાના કારણે અહીંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે કેમ નદી પટ પર ઉભા કરાયેલા ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવા માટે અરજી કરવામાં આવી હતી, જેના અનુસંધાને DILR દ્વારા માપણી કરી રિપોર્ટ જિલ્લા કલેક્ટરને કરવામાં આવ્યો હતો। જે સંદર્ભે સરકાર તરફથી ફાળવવામાં આવેલા ઝીંગા તળાવની જગ્યા સિવાયની ગેરકાયદેસર ઝીંગા તળાવને તોડી પાડવા માટેની નોટિસ ભૂમાફિયાઓને આપવામાં આવી છે, જે માટે અલ્ટિમેટમ આપી 15 દિવસની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે। તેમ છતાં જો નોટિસ બાદ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભૂમાફિયાઓની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળનો ગુનો નોંધવાની ચીમકી સુરત જિલ્લા કલેક્ટર તરફથી આપવામાં આવી છે। MS શેખ, હું પર્યાવરણ અને દરિયાઈ પર્યાવરણ પર રાજ્ય સ્તરે કામ કરું છું। અત્યારે જે ઓલપાડ તાલુકાના અંદર આવેલ સેના અને કીમ ખાડીના ફ્લડ પ્લેન વિસ્તારના અંદર મોટા પાયે ઝીંગા માફિયાઓએ અતિક્રમણ કરતા ગામના માછીમારોની પગડિયા માછીમારોની રોજીરોટી ખતરામાં આવી હતી। ગામના અંદરથી પાણીના નિકાસના જે વહેણો હતા તે અસરગ્રસ્ત થયા હતા। જે ગામના પશુપાલકો હતા, જે પોતાના પશુઓને ચરાવીને ઘાસચારો ચરાવતા હતા, એવી તમામ જગ્યાઓ સરકારી ખારખરાબાની જગ્યાઓ ઉપર ઝીંગા માફિયાઓ અતિક્રમણ કરતા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા અને વારંવાર અમને ફરિયાદો મળતી હતી। એ ફરિયાદોને અનુસંધાને અમે છેલ્લા 10 વર્ષમાં સરકારનું ધ્યાન દોર્યું, પણ સરકારી કાર્યવાહી ન કરતા અમે NGTમાં આ મુદ્દે પર્યાવરણ બચાવવા માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં એક કેસ દાખલ કર્યો હતો અને એ કેસના ચુકાદામાં કોર્ટે જિલ્લા કલેક્ટરને આ તમામ ગેરકાયદેસર તળાવો ચિહ્નિત કરી અને તેમને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવેલું હતું। એટલે જિલ્લા કલેક્ટરે DILR થ્રુ માપણી કરાવી અને જે સાચા અને કાયદેસરના ઝીંગા તળાવો હતા તે સિવાયના અન્ય તળાવોને દૂર કરવા માટે આજે નોટિસ ઇસ્યુ કરી છે, જાહેર નોટિસ ઇસ્યુ કરી છે ગામે ગામ। અને જો DS 15માં એ લોકો જે લોકોના તળાવો છે તે પોતાના સ્વખર્ચે તળાવો નહીં દૂર કરે તો લેન્ડ ગ્રેબિંગ એક્ટના અંદર કડક કાર્યવાહી, પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવશે એવું એ યાદી સરકારી યાદી કહે છે। બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।